નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત માં ચેપ્ટર નંબર 4 છે સાદા સમીકરણ, તેની શરૂઆત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની શરૂઆત કરીએ તે પહેલા આપણે સમજવું પડે કે સમીકરણ એટલે થાય શું. થોડા ઘણા લોકોને ખ્યાલ હશે સમીકરણ શું છે, ઘણા લોકો ભૂલી પણ ગયા હશે. કઈ વાંધો નહીં, આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. હવે સમીકરણ એટલે કઈ? વિદ્યાર્થી મિત્રો, સમીકરણ એટલે કોઈ પણ બે પદાવલી હોય છે, તે પદાવલી વચ્ચે કોઈ જાતનો એક સંબંધ રહેલો હોય છે, અને તે બે પદાવલીઓની કિંમતો પણ કેવી આવતી હોય છે? સરખી આવતી હોય છે. ચાલો સમજો, જવાબ 0 નથી આવતો
તો સમીકરણનું સમાધાન થતું નથી. આપણે અહીંયા ફક્ત હા અને ના એટલું જ લખવાનું છે. ચાલો હવે આ પદાવલી છે x = 0. આ છે જમણી બાજુ. કઈ બાજુ છે? જમણી બાજુ. આ છે ડાબી બાજુ. મારે અહીં x ની જગ્યાએ કેટલા મૂકવાના આવે? મેં મને કીધું છે x = 3. તો હું મૂકીશ પહેલા લખીશ x એટલે 3 સરવાળાની નિશાની વત્તા 3 બરાબર કેટલા થાય? 3 ને તો ભાઈ 6 થાય. ઓકે, ડાબી બાજુ જવાબ કેટલો આવ્યો? 6 આવ્યો. જમણી બાજુ નો તો 0 આવ્યો. તો તેથી અહીં 6 પછી બરાબર નિશાની એના ઉપર મારવાનો લીટો. જો જવાબ ના આવતો હોય તો જ લીટો મારવાનો. બાકી જો અહીંયા 0 આવ્યો હોત તો અહીંયા 0 છે તો બરાબર નીકળો લીટો ના મારવો. બટ આને કહેવાય ડઝ નોટ ઇક્વલ. શું કહેવાય? એટલે કે બરાબર નથી. અહીંયા લખશું આપણે 0 એટલે કે જમણી બાજુ જવાબ. અહીં લખશું ના, સમાધાન થતું નથી. બીજો દાખલો ગણી x વત્તા 3 બરાબર 0. x ની જગ્યાએ કેટલા લેવાના આવે? 0. ત્યારે 0 વત્તા 3 બરાબર, ત્યારે 0 માં 3 ઉમેરીએ તો 3 થાય. અહીં બીજો જવાબ 0 આવ્યો છે. આવે જવાબ નથી આવતો. તેથી 3 ડઝ નોટ ઇક્વલ 0 એટલે કે ના. ત્રીજો સમીકરણ x વત્તા 3 બરાબર 0. x ની જગ્યાએ લેવાનો માઇનસ 3. હવે સમજો, ચાલો પેલા માઇનસ 3 વત્તા 3 બરાબર, ચાલો આ બાજુ માઇનસ 3 છે, આ બાજુ પ્લસ 3 છે, ઓછે વત્તે ઓછા થઈ જાય એટલે ઓછા 3 એમાં 3 ઉમેરો એટલે શું થઈ જાય? 0 આન્સર આવે. અહીંયા 0 આન્સર આવ્યો ડાબી બાજુનો, જમણી બાજુ 0 આવ્યો છે. તેથી 0 બરાબર 0 સમાધાન થાય છે એટલે કે હા. આગળ વધારીએ. x - 7 = 1. x ની જગ્યાએ લેવાનો 7. ચાલો 7 - 7 = 0. આન્સર 0 આવે. અહીં શું આવ્યું છે બરાબર? પછી તો કે 1 આવ્યો છે. તેથી હવે કે 0 ડઝ નોટ ઇક્વલ 1 સમાધાન થતું નથી. આગળ વધારીએ. x - 7 = 1. x ની જગ્યાએ લેવાના 8. ચાલો લઈએ 8 ઓછા 7 બરાબર, આઠમાં દિશા જેટલો 1. ચાલો અહીંયા આન્સર 1 આવ્યો, આ બાજુ પણ 1 આપેલો છે. તેથી 1 બરાબર 1 એટલે કે હા. આગળ વધારીએ. 5x = 25. હવે જો આ છે ને તે મિત્રોની સાથે ગુણાકારમાં છે. આ 5x છે એ સાથે ગુણાકારમાં છે. 5x x ની જગ્યાએ લેવાનું 0. જો 5 અંશમાં 0, ચાલો 5 - 0 હવે નો ગુણાકાર કરવાનો, 5 0 તો કે 0 થઈ જાય છે. ચાલો તેથી અહીંયા શું આન્સર આવે તો કે 25 આવે. 0 = 25 થતા નથી એટલે અહીંયા આવશે ના. આગળ લખીએ છે 5x = 25. હવે x ની જગ્યાએ લેવાનું 25, સોરી 5 લેવાનું. ચાલો 5 x ની જગ્યાએ 5 બરાબર, પછી પછી ભાઈ ને 25 બરાબર ની આગળ શું આપ્યા? તો કે ન્યા તમે 25 જ આપ્યા છે. તેથી 25 = 25 આન્સર આવે છે એટલે હા. આગળ વધારી 5x = 25. હવે x ની જગ્યાએ લેવાના માઇનસ 5 લેવાના. ચાલો 5 કૌંસમાં માઇનસ 5 બરાબર. ચાલો એક ધન અને ઋણ નો ગુણાકાર શું થાય? તો કે ભાઈ એનો ઋણ ગુણાકાર ઋણ જ થાય. આ બાજુ શું આવશે? 5 નહીં માઇનસ 5, પછી બધું 25. પણ કેવા? માઇનસ 25. તેથી માઇનસ 25 ડઝ નોટ ઇક્વલ પ્લસ 25 એટલે કે આવશે ના. આગળ વધારીએ. હવે જો ભાગાકાર આવ્યો, આ ઉપર જે અંશ અને છેદમાં હોય, અંશમાં હોય એ રકમને આપણે એમ બરાબર છે એમ બરાબર લેવાનું. માઇનસ 6 તો માઇનસ 6 લેશું. માઇનસ 6 ભાગાકારમાં કેટલા છે? 3 બરાબર. એની આન્સર એ પછી પ્લસ છે તો અહીંયા જોવું જોઈએ. માઇનસ 6 ભાગ્યા 3 કરીએ તો 2 તો આન્સર આવે, પણ કેવા 2 આવશે? ઋણ આવશે. શા માટે? એક માઇનસ અને પ્લસ નો ભાગાકાર કેવો આવે? માઇનસ જ આવે. તેથી માઇનસ 2 આવે આન્સર. પણ અહીં તો પ્લસ 2 ની લીધો છે તો ન આવે. તેથી માઇનસ 2 ડઝ નોટ ઇક્વલ પ્લસ 2 એટલે કે આવશે ના. ત્યારબાદ છે m ના છેદમાં 3 બરાબર 2. m ની જગ્યાએ લેવાનો 0. 0 ભાગ્યા
0 ના અંદર પણ કરીએ કોઈ પણ રકમ લઈએ મિત્રો 0 વોલ્ટ ભાગાકાર કરશે તો આપણે જે રકમ આન્સર મળશે તો કે નહીં તો આન્સર મળશે નહીં 0 માઈનસ છે એટલે જવાબ કેટલો આવશે 0 ના છેદ 3 એટલે કે 0 થાય 0 માઈનસ 3 એટલે 0 તેથી 0 ડઝ નોટ ઇક્વલ શું છે આન્સર 2 એટલે જવાબ શું આવશે ના ચાલો હજી છેલ્લો m ના છેદમાં 3 બરાબર 2 m બરાબર લેવાના 6 ચાલો લાઈન જોઈએ 6 છેદમાં લઈએ 3 ચાલો 6 ભાગ્યા 3 એટલે 2 આવશે એટલે હા આ બાજુ શું આવી પડતો અહીંયા પણ 2 આવી પડશે 2 બરાબર 2 આન્સર આવે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કોષ્ટક સંપૂર્ણ પૂર્ણ કર્યું હવે આ કોષ્ટકને તમારે લોકોએ સંપૂર્ણપણે લખી લેવાનું છે બાકી બુકની અંદર નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ક્વેશ્ચન નંબર 2 થી શરૂઆત કરશું આ વિડિયો માટે બસ એટલું જ